स्टार्ट कर दिया। હેલો ગાઈસ, હું છું હિતેશ ગઢવી અને તમે જોઈ રહ્યા છો અજુ ગઢવી યુટ્યુબ ચેનલ। વેલકમ ટુ ધ ગેમ પ્લેન। આજના આ સેકન્ડ ગેમ પ્લેનના એપિસોડની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ડિસ્કશન કરીશું અબાઉટ કેમેસ્ટ્રી, એટલે કે ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બંને મીડિયમ માટે આપણે કેમેસ્ટ્રીની ડિસ્કશન કરીશું કે એની અંદર કઈ રીતે હું તમને ગાઈડ કરીશ કે કઈ રીતના તમે કેમેસ્ટ્રીની અંદર પ્રિપેર કરી શકો છો, એટલે એમસીક્યુ માટે, થિયરીઝ માટે, એન્ડ ઓલ્સો થિયરીઝ માટે કઈ રીતના બેસ્ટ પ્રિપેરેશન કરવી એ માટે જોતા રહો ગેમ પ્લેન નો આ સેકન્ડ એપિસોડ। ઓકે, લેટ સ્ટાર્ટ। ફર્સ્ટ ઓફ ઓલ, કેમિસ્ટ્રીની અંદર પણ સેમ પ્રિપેરેશન કરવાની છે જેમ આપણે ફિઝિક્સની અંદર પ્રિપેરેશન કરીએ છીએ એ જ રીતના। જો તમે બેસ્ટ ટાઈમ ટેબલનો વિડીયો જોવા માગો છો તમારા 12 સાયન્સ માટે તો એ વિડીયોઝ ડિસ્ક્રિપ્શનમાં છે, તો પ્લીઝ પછી આ વિડીયો ફિનિશ થાય તો પછી જોઈ લેજો કઈ રીતના આપણે એની ડિસ્કશન કરીએ વિડીયોની અંદર, તો તમે પ્રોપર ટાઈમ મેનેજ કરી શકો છો। પ્લસ હવે આપણે વાત કરીએ કે થિયરીઝની અંદર કઈ રીતના પ્રિપેરેશન કરવાની કેમિસ્ટ્રી સબ્જેક્ટની અંદર, તો ફર્સ્ટ ઓફ ઓલ તમે ઓલ્ડ પેપર્સ પર ના જાઓ, બરાબર। ઓલ્ડ પેપર્સ એટલે 2018 અપ ટુ આમ, તો આ જે સિલેબસ છે થોડો ડિફરન્ટ છે કમ્પેર્ડ ટુ અવર લાસ્ટ સિલેબસ। ઓકે, તો આના માટે તમને શું કરવાનું છે કે 30% જે સિલેબસ કટ થયો છે એ સિલેબસને એક સાઇડ લઈ લેવાનો છે, અને એ સાઇડેડ સિલેબસની અંદરથી તમને 2 માર્ક્સના જેટલા પણ મેક્સિમમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળતા હોય એ કાઢવાના છે, બરાબર। તો એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લિસ્ટ અમારી પાસે અવેલેબલ છે, પ્લસ જે 3 માર્ક્સની અંદર જેટલા પણ નીકળતા હોય તો એ 3 માર્ક્સના ક્વેશ્ચન સેપરેટ કરવાના છે, પ્લસ 4 માર્ક્સના ક્વેશ્ચન સેપરેટ કરવાના છે। તમને બ્લુ પ્રિન્ટ ના ખબર હોય તમને બ્લુ પ્રિન્ટ કેમિસ્ટ્રીની, તો તમે એ બ્લુ પ્રિન્ટ લઈ શકો છો। નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મારો વિડીયો છે કેમિસ્ટ્રી બ્લુ પ્રિન્ટ 2021 માટેનો। ઓકે, રિપીટર્સ, રેગ્યુલર્સ બધા સ્ટુડન્ટ માટેની બ્લુ પ્રિન્ટ રેડી કરી છે 2021માં અમે, તો પ્લીઝ જઈને જોજો તો તમને ઇન્ફોર્મેશન મળશે। તો આ જે ગેમ પ્લેનની અંદર આપણે શું વિચારીએ છીએ કે જો તમે 2 માર્ક્સ ઉપર પહેલા જાઓ, એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ અમારી પાસે જે 2 માર્ક્સના ક્વેશ્ચનની લિસ્ટ છે જે 110% પૂછાય એવી જ છે। ઓકે, તો એ લિસ્ટ તમે પહેલાં કેરી કરો, અને એ લિસ્ટની અંદરથી જેટલા પણ 2 માર્ક્સના છે એ મોર દેન 2 ઓર 3 વીકની અંદર ફિનિશ કરી દો। પછી સેકન્ડ ટર્મની અંદર કે ફરી 3 માર્ક્સના ક્વેશ્ચન પકડો, એની પણ લિસ્ટ અમારી પાસે છે, તો એ ક્વેશ્ચન પહેલાં ફિનિશ કરી નાખો। એન્ડ દેન તમે પછી 4 માર્ક્સના ક્વેશ્ચન પર જાઓ, કેમિસ્ટ્રીની અંદર 14 ચેપ્ટર છે, તો 14 ચેપ્ટર્સના અંદર કેટલા ક્વેશ્ચન તમને કરવા એ બેનિફિટ રહેશે તમારા માટે। હજુ જે 12 ક્વેશ્ચન્સ વિલ બી આસ્કિડ, મતલબ કે 12 પ્રશ્નો જે પૂછાવાના છે, 12 પ્રશ્નોમાંથી 2 માર્ક્સ માટે તમે ખાલી 8 અટેમ્પ્ટ કરવાના છો, તો આ 8 ક્વેશ્ચનમાંથી અમે જે નીકળ્યા છે એની અંદરથી તમને મોર દેન 10 ક્વેશ્ચન્સ થી વધારે પણ તમને આની અંદર જોવા મળી શકે છે। પ્લસ અમે જે નીકળ્યા છે એની અંદરથી તમને પાર્ટ બીના સેક્શન સીની અંદર પણ ઘણા બધા ક્વેશ્ચન જોવા મળી શકે તેમ છે। ઓકે, તો આ રીતના તમે તમારી જાતે પણ કરી શકો છો। ઇફ જો તમારી જાતે તમારાથી ના થતું હોય આટલું બધું એનાલિસિસ કરવું અથવા તો ડિસ્કશન્સ કરવી અબાઉટ ઇટ, તો તમે અમારી સાથે પણ જોડાઈ શકો છો કેમિસ્ટ્રી માટે બેસ્ટ પ્રિપેરેશન કરવા માટે। અને આ જે ક્વેશ્ચન એનાલિસિસ કર્યા છે અમે, એ ક્વેશ્ચન એનાલિસિસ તમને ખૂબ જ ઉપયોગી થાય એવું અમને ખબર જ છે કે એ ખૂબ જ ઉપયોગી થવાના છે તમારા માટે। જો ઇફ તમને એવું લાગતું હોય કે તમે કેમિસ્ટ્રીની અંદર બેસ્ટ પ્રિપેરેશન નથી કરી રહ્યા તો તમે અમારી સાથે જોડાઈ શકો છો, અધરવાઇઝ તમે તમારી રીતના પણ બેસ્ટ છો જ। ઓકે, તો ફર્સ્ટ વાત એ હતી કે તમે 2 માર્ક્સના ક્વેશ્ચન પર જાઓ, જે લિસ્ટ છે એને ફોલો કરો, પછી 2 માર્ક્સ ઉપરથી 3માં જાઓ, પછી 4 માર્ક્સના ક્વેશ્ચનને ફોલો કરો, અને એમ 2, 3 અને 4 આખું સ્ટેપ ફિનિશ કરીને પછી આના બેઝ પર તમે આ જે છે બેઝ તમારા પાસે માઇન્ડની અંદર કેલ્ક્યુલેટેડ બેઝ છે કે તમે 2, 3 એન્ડ 4 આટલું કમ્પ્લીટ કરી દીધું પાર્ટ બીની અંદર, પછી તમે એમસીક્યુ માટે જાઓ। એમસીક્યુ માટે તમે શું કરશો કે એમસીક્યુ માટે કેમિસ્ટ્રીની અંદર ઘણા બધા રેફરન્સ પેપર અવેલેબલ છે, ઘણા બધા પેપર સેટ્સ અવેલેબલ છે। ઇફ ઇંગ્લિશ મીડિયમ માટે કોઈ પણ પેપર સેટ અવેલેબલ ના હોય તો અમારી પાસે ઇંગ્લિશ મીડિયમના પણ પેપર સેટ અવેલેબલ છે, ગુજરાતીના પણ અવેલેબલ છે, તો તમે ત્યાં અમારો પણ કોન્ટેક્ટ કરી શકો છો। પણ એ બધું પેડ છે, એટલે અમે અમારા જે ઓનલાઈન સોર્સની અંદર ઓનલાઈન સ્ટુડન્ટને જે પ્રોવાઈડ કરીએ છીએ એ બધું તમને પ્રોવાઈડ કરવા માટે ત્યાં, મતલબ પેડ છે એટલે અમે તમને ફ્રી પ્રોવાઈડ નથી કરી શકતા, ઇટ્સ અવર પર્સનલ ઇશ્યુઝ। ઓકે, તો તમે એના માટે કંઈ પણ કરી શકો છો, અધર કોઈ પણ સ્ટેશનરીથી ગમે ત્યાંથી તે સોર્સ અવેલેબલ કરી અને તમે એના અંદરથી